नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनु। आज आपणे एक सज अलग रीतनो कही शकाय एवो त्रीजा सत्यनो दाखलो शीखवानो छे। तो जोजो, जो p / x बराबर 0.8 होय तो नीचेना u अने v माटे dvu नी किंमत शोधो। बराबर ध्यान आपजो। बराबर u बराबर x माइनस 1400/100 अने v बराबर y माइनस 750/50। आपने खबर छे कि u फेरो u जे छे ए x माथी रूपांतरित थयो हशे। तो u बराबर x माइनस a भाग्या cx। तो 1400 जे छे ए कोनी किंमत हशे a नी, અને આ 100 એ કોની કિંમત હશે cx। તો આપણે હાલ cx કેટલો નક્કી થયો 100 યાદ રાખજો। બરાબર એવી જ રીતે v બરાબર y - 750/50। તો v જે છે એનું રૂપાંતર y માંથી થયું હશે, તો શું હતું સૂત્ર y - b/cy। તો b કેટલો થશે 750 અને cy કેટલો થશે 50। બરાબર ટૂંકમાં આ છેદ જે છે એ cx ગણાશે અને આ જે છેદ છે એ cy ગણાશે। હવે ખાસ ધ્યાન આપજો, સૂત્ર શું છે? મૂળ સૂત્ર byx બરાબર bvu ગુણ્યા cy ભાગ્યા cx। જો આપણે byx શોધવાનો હોય તો આ સૂત્રની અંદર કિંમતો મૂકીને દાખલો ગણ નાખે, પણ તમે રકમમાં જોશો તો ખ્યાલ આવશે કે આપણને bvu પૂછ્યો છે। તો આપણે bvu પૂછ્યો છે, તો bvu ને સૂત્રનો કરતા બનાવો હોય તો સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો, આ cx જે છે ભાગાકારમાં એ byx સાથે ક્યાં આવી જશે? ગુણાકારમાં। અને આ જે cy ઉપર છે અંશમાં છે, બરાબર એ ક્યાં આવતો રહેશે? છેદમાં। એટલે કે bvu ને સૂત્રનો કરતા બનાવ્યો આપણે, તો cx ક્યાં જતા રહ્યા? ઉપર, અને cy ક્યાં આવી ગયા? નીચે। હવે byx ની જગ્યાએ આપણે 0.8 મૂકીશું, cx 100 છે અને cy 50 છે, તો તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1.6। એકદમ સરળ દાખલો છે, હજુ બીજા એક દાખલા ગણશું એટલે ચોક્કસ આવડી જશે। જોઈ લો, ઓકે જો અહીંયા થોડો ફેરફાર છે, સમજાવું તમને। u બરાબર 10 x - 4.6 અને v બરાબર y - 75। તો આપણે cx શોધવા માટે શું કરશું? તો u બરાબર 10, ધ્યાન આપજો અહીંયા 10 આ x - 4.6 સાથે ક્યાં છે? ગુણાકારમાં છે। તો આને છેદમાં લેવા માટે શું કરવાનું? ધ્યાન આપજો, આ 10 છે ને કેટલા કર નાખવાના? 1/10। બરાબર અહીંયા કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય તો એને છેદમાં લઈ જવા માટે શું કરવાનું? 1/10 કરવાના। બરાબર 5 હોય તો 1/5 એવી રીતે। અને હવે તમે x - a અને આખાની જગ્યાએ કેટલા લખી શકો? cx। ટૂંકમાં મુખ્ય મુદ્દો એ છે કે જો આ 10 ને આના છેદમાં આપેલા હોય તો cx કેટલા થાય? 10। પણ જો એ સંખ્યાને આની સાથે ગુણાકારમાં આપેલા હોય તો એને કેમ મૂકવાના? 1/1। બરાબર દાખલા તરીકે અહીં 50 હોય તો cx નું મૂલ્ય કેટલું આવે? 1/50। પણ જો એ 50 અહીંયા છેદમાં હોય તો cx નું મૂલ્ય કેટલું ગણાય? 50 જ ગણાય, તો પછી 1/1 મૂકવાની જરૂર નથી। બરાબર તો આ તમે સમજી ગયા હશો। હવે v માં તો તમે જો y - 75 છેદમાં કશું નથી, એટલે તમે ડાયરેક્ટ લખી શકો y - b/cy। જેના છેદમાં કશું જ ના હોય એનો cy કેટલો ગણાય? 1। અહીંયા કશું ના હોત તો cx 1 ગણાય અને cy 1/2 ગણાય। બરાબર, પણ અહીંયા છેદમાં કે આગળ ગુણાકારમાં કશું નથી, તો એનો cy કેટલો ગણાશે? 1 ગણાશે। બરાબર, હવે જ આપણે જે સૂત્ર મૂકતા હતા એ byx બરાબર bvu ગુણ્યા cy ભાગ્યા cx। હવે bvu ને સૂત્રનો કરતા બનાવો હોય તો cx જે છે એ byx સાથે ક્યાં જતા રહેશે? ગુણાકાર, અને cy ક્યાં આવી જશે? ભાગાકાર। byx ની કિંમત આપણને ખબર છે 0.8 ગુણ્યા cx, જે કેટલા લાવ્યા? 1/10 ભાગ્યા cy, કેટલા છે? 1। હવે અહીંયા અંશ અને છેદ છે, તો અહીંયા અંશ અને છેદ કરવા માટે આના છેદમાં કેટલા લખો? 1। બરાબર, અને નિયમ છે કે પહેલાનો ચોથાનો ગુણાકાર, તો 1 1 આ 1,
અને બીજાનો ત્રીજાનો ગુણાકાર 10 એકા 10 એટલે કે આનો ફાઇનલ આન્સર આવશે 1.8 હવે 0.8 ગુણ્યા 1 કરશો એટલે 0.8 જ થશે અને એને 10 વડે ભાગશો તો આપણો ફાઇનલ આન્સર આવશે 0.08 તો વિદ્યાર્થી મિત્રો એક વખત સમજણ આપણે તો એક બે વખત જોશો એટલે ચોક્કસ આવડી જશે ફરી એકવાર શોર્ટમાં સમજાવી દઉં કે જો આ 10 છેદમાં હોત તો CX આપણો 10 જ ગણાય પણ જો એ સંખ્યા આગળ ગુણાકારમાં આપેલી હોય તો એને તમારે ક્યાં લખવાની 1 ના છેદમાં બરાબર ઓકે જોઈ લો ઓકે આ લીમિટ જુઓ BYX નું મૂલ્ય પણ બદલાયું છે 0.75 થયું છે બરાબર તો u બરાબર 6 કૌંસમાં x - v અને v બરાબર 2 કૌંસમાં y - 15 તો આપણને ખબર છે કે u બરાબર 6x - 20 બરાબર x - 20 આ 6 ને છેદમાં લઈએ એટલે કેટલા થાય 1/6 આપણે x - a ભાગે cx લખશું તો cx નું મૂલ્ય કેટલું ગણાશે 1/6 એવું જો અહીંયા 2 આપેલા છે તો આને 1/2 કરી નાખશો અને cy નું મૂલ્ય કેટલું થઈ જશે 1/2 બરાબર BYX નું સૂત્ર છે કે BVU / CY / CX BVU ને સૂત્રનો કરતા બનાવો હોય તો BYX સાથે આ CX ગુણાકારમાં આવશે CY ક્યાં જતા રહેશે ભાગાકારમાં તો BYX નું મૂલ્ય જોજો 0.75 / CX એટલે 1/6 અને CY એટલે 1/2 આગળના દાખલામાં જ આપણે શીખ્યું તો પહેલાનો અને છેલ્લાનો ચોથાનો ગુણાકાર 2 / 2 અને બીજાનો ત્રીજાનો ગુણાકાર 6 / 6 હવે 0.75 / 2 કરશો અને / 6 કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 0.25 ઓકે જોઈ લેજો એટલે હવે પાક્કો આવડી જશે તમને ઓકે જોઈએ એક દાખલો જો બીજો જો BYX બરાબર 1.6 હોય તો u અને v માટે BVU ની કિંમત શોધો u બરાબર 5 કૌંસમાં x - 40 અને v બરાબર કૌંસમાં y - 18 તો u બરાબર 5 x - 40 તો 5 ને છેદમાં લખીશું કેટલા થઈ જશે 1/5 હવે આપણે પેલું સૂત્ર મૂકો x - a / cx તો આપણો cx કેટલો નક્કી થશે 1/5 અહીંયા v માં ગુણાકારમાં કે ભાગાકારમાં કશું જ નથી તો y - b / cy તો છેદમાં કશું જ નથી તો cy કેટલો ગણાશે આપણો 1 ગણાશે બરાબર byx બરાબર bvu / cy / ca તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો જરૂરી નથી કે દર વખતે byx નું સૂત્ર મૂકું તમને ડાયરેક્ટ bvu નું સૂત્ર યાદ રહી જતું હોય તો તમે ડાયરેક્ટ bvu નું સૂત્ર પણ મૂકી શકો છો તો કે bvu બરાબર byx / cx / cy byx 1.6 આપેલા છે cx 1/5 આવ્યા છેદમાં cy 1 એના છેદમાં કઈ નથી તો 1 લખી નાખીએ તો હમણાં જ મેં શીખવાડ્યું પહેલું છેલ્લું 1 1 આ 1 બીજું ત્રીજું 5 1 આ 5 તો 1.6 / 1 કરશો એટલે 1.6 આવશે અને એને તમે 5 વડે ભાગશો તો આપણો ફાઇનલ આન્સર હશે 0.32 બરાબર શાંતિથી આ ચારે ચાર દાખલાનો અભ્યાસ કરશો તો 110% તમને ચોક્કસ આવી જશે ઓકે